આગળ વાત કરીએ તો કચ્છમાં હાલ હાર્ડ થઈ જતી ઠંડી છે. ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે નીંદામાં હાલ કહી શકાય કે ઠંડી વધી રહી છે. ભુજમાં 400 થી 500 પરિવારોને પાણીની સમસ્યા પડી રહી છે ત્યારે 8 સોસાયટીઓમાં હાલ પાણીનું વિતરણ અપૂરતું, વ્યવસ્થા હાલ જળવાઈ રહી છે. કચ્છમાં હાર્ડ થઈ જતી ઠંડી વચ્ચે પાટનગર ભુજમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ભર શિયાળે ભુજમાં પાણીની બુમરાળ થતા નગરપાલિકાની પાણી વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તેની પોલ ખુલવા પામી છે. મંતવ્ય ન્યૂઝની ટીમે આજે ભુજ શહેરના આરટીઓ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં મોટાભાગની જે સોસાયટીઓ આવેલી છે ત્યાં હાલ પાણીની હાડમારીનો સામનો લોકો કરી રહ્યા છે. નગરપાલિકા તંત્રને અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ નિરાકરણ આવતું નથી, તે પણ એક હકીકત છે. ત્યારે અહીંના સ્થાનિક રહેવાસી સાથે વાત કરશું. ખાસ કરીને અહીં કઈ સોસાયટી આવેલી છે અને કેટલા દિવસથી સમસ્યા છે? અત્યારે આ જે રજૂઆત અમને સમસ્યા છે એ 8 સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો એક સાથે એક જ સંપ પરથી એક જ પંપ દ્વારા અને એક જ સમય આપવામાં આવે છે. આ સમસ્યા છે એમાં યોગેશ્વરધામ સોસાયટી, વૃંદાવન પાર્ક, હિલવ્યુ, ઓધવિશ્વર નગર, ગણેશ સિદ્ધિવિનાયક નગર, કલાપૂર્ણમ, આવી 8 સોસાયટીઓ છે અને એની સમસ્યાઓ વારંવારની જૂની સમસ્યા છે, પહેલી વખતની નથી. અવારનવાર પંપ બગડી જાય એટલે પાણી પુરવઠો બંધ, એક જ પંપ છે, એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ 2 મહિનામાં 3જી વખત પંપ બગડ્યો છે. અહીં કેટલી વખત તમે રજૂઆતો કરી છે, નગરપાલિકા શું ધ્યાન દોરે છે અત્યારે? અત્યારે તો આશ્વાસન આપે છે આપણને, હવે જ્યારે જઈને આ લોકો મોટર નવી નાખશે એમ કીધું છે ને, પાણી તમને ટેન્કર રીતે પૂરું કરશું, ટેન્કર પૂરું થઈ શકે એમ છે નહીં, આ લોકો ટેન્કરની વ્યવસ્થા એટલી છે નહીં, અમારે મેઇન પાણી આવે એ જરૂરિયાત છે. અહીં કેટલા ઘરો આવેલા છે અને કેટલા દિવસથી પાણીના કારણે હાડમારી ભોગવવી પડી રહી છે? અબાઉટ 400 થી 500 ઘર આવેલા છે. બધા લોકોને તકલીફ છે, નીચાણવાળાઓને ઓછી છે કદાચ, અને ઊંચાણવાળાઓને તો પુષ્કળ તકલીફ છે. કારણ કે ઘણી વખત તો 15-15 દિવસ, એક વખત તો એવું બન્યું હતું કે અમને 1 મહિનો સુધી પાણી નહોતું આવેલું. આ કોઈ પણ જાતની સિસ્ટમ અહીં વર્ક જ નથી કરતી, ન વાલ્વ સિસ્ટમ વર્ક કરે, ન ગ્રેવિટી સિસ્ટમ વર્ક કરે, કશું જ વર્ક નથી કરતી. કચ્છમાં 50-50 ઇંચ વરસાદ આવ્યા અમે તો તરસ્યા ન તરસ્યા. ખાસ કરીને જોવા જઈએ તો અહીંના જે કાઉન્સિલરો છે એ અહીં આવે છે કે નહીં? ખાસ અમારા કાઉન્સિલરો પહેલાં આવતા, અમે એમને યોગ્ય રજૂઆતો કરતા, પરંતુ હાલ એમની ટર્મ પૂરી થઈ ગઈ છે, એ લોકો કોઈ આવ્યા નથી. અમે બધા સોસાયટીઓના 8 સોસાયટીઓના રહેવાસીઓ, બધા પ્રતિનિધિઓ, એ અમે પ્રયત્ન કરીએ છીએ કે અમને પૂરા ફ્લોથી પાણી મળે અને યોગ્ય સમયસર પાણી મળે. સાહેબ કોઈ સમય નથી પાણી આપવાનો, રાતના 11-11, 12-12 વાગે, 1-1 વાગે પાણી આપે છે, તો લેડીઝોને કેટલી તકલીફ પડતી હશે આપ સમજી શકો છો. ભલે અમે બોલવાલ નાખીએ છીએ પરંતુ પાણી પૂરું સમયસર નથી આવતું અને પૂરું નથી આવતું. માન પાટાકો ભરાય અને પાણી બંધ થઈ જાય છે. તો અમારો કહેવાનો મતલબ છે કે પાણીનો સમય વધારે કરી આપો જેથી બધાના ઘરે પાણી પહોંચી શકે, એ જ અમારી વિનંતી છે કે આ પાણીની કાયમી સમસ્યા નિકાલ કરો. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે પાણી ન આવવાના લઈને રસોઈમાં કેવી સમસ્યા જોવા મળી છે? થોડીક તો તકલીફ પડે છે રસોઈ પાણીમાં. અમારું તો અમારું તો કામ લગભગ ટેન્કરથી જ ચાલે છે. અત્યારે અઠવાડિયામાં અમારે બે વખત ટેન્કર આવે છે અને અમારી સાઈડ જરાક ઊંચાણવાળું છે એટલે 14 બંગલામાં તો બિલકુલ પાણી જ નથી આવતું. તમે આટલા વર્ષોથી અહીં રહ્યો છો, ખાસ કરીને જોવા જઈએ તો એવી સમસ્યા નડી રહી છે, નગરપાલિકા તંત્ર ધ્યાન દોરે છે? એટલે રજૂઆત કરીએ તો ધ્યાન દોરે પણ હા પાડે છે, આવતા કોઈ નથી. અનેક મહિલા સાથે વાત કરશું. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે તમે જે સોસાયટીમાં રહ્યો છો અત્યારે નગરપાલિકા તંત્ર શું કહે છે અત્યારે? એ આશ્વાસન આપે છે અમને, જ્યારે જઈએ છીએ એમની ત્યારે 14 મકાનમાં તો પાણી આવતું જ નથી, ટેન્કર મંગાવવું પડે છે અમને. અઠવાડિયામાં 1 ટેન્કર આવે અમારા ઘરે કાયમ. તો આમ જોવા જઈએ તો નગરપાલિકા મોટા ઉપાડે વાત કરે છે કે તમામ સોસાયટીઓ વિસ્તારોમાં અત્યારે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ અહીં તો જે રીચ સોસાયટી છે તેમાં પણ પીવાનું પાણી મળતું નથી, તે એક હકીકત છે. કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ, કચ્છ.